नमस्कार विद्यार्थी मित्रों, शांति निकेतन शिक्षण संकुल में आपनु हार्दिक स्वागत छे। आजे आपणे अलंकार विषय एक मार्कनो जे प्रश्न पूछाय छे गुजराती एकम चार में एना विषे अभ्यास करीशुं। विद्यार्थी मित्रों, अलंकारना बे प्रकार छे, शब्द अलंकार अने अर्थ अलंकार। शब्द अलंकार कोने कहेवाय अने अर्थ अलंकार कोने कहेवाय? जे शब्दमांथी चमत्कृति दर्शावता होय एने शब्द अलंकार कहेवाय छे, અને જે અર્થની દ્રષ્ટિએ મહત્વ દર્શાવતા હોય એને અર્થાલંકાર કહેવાય છે। વિદ્યાર્થી મિત્રો, શબ્દ અલંકાર આજે જોઈએ, જે ચાર છે એના વિશે આપણે અભ્યાસ કરીએ। શબ્દ અલંકારમાં પહેલો છે વર્ણાનુપ્રાસ અલંકાર અથવા વર્ણસગાઈ અલંકાર, જેને કહેવામાં આવે છે। વર્ણાનુપ્રાસ કોને કહેવાય? તો સમજીએ કે જે અલંકારમાં એકનો એક વર્ણ વારંવાર આવતો હોય એને વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય। વારંવાર એટલે તરતના તરત, એક પછી એક રિપીટ થાય એને વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય। દાખલા તરીકે એક અલંકારનું ઉદાહરણ છે કે કોકિલા કામિની કેલી કુંજન કરે। તો અહીંયા જુઓ છે, એક બધામાં ક ક શબ્દ આવ્યો છે, કામિની કોકિલા કુંજન કરે। દાખલા તરીકે બીજું એક ઉદાહરણ આપણે જોઈએ, તો બીજું ઉદાહરણ છે એનું નામ છે, બીજા ઉદાહરણમાં કે નટવર નિરખ્યા નેન। તો વિદ્યાર્થી મિત્રો, એમાં ન આવ્યો, ન ત્રણ વખત આવ્યો। ટૂંકમાં એકનો એક વર્ણ વારંવાર વપરાતો હોય એને વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બીજો અલંકાર જોઈએ, શબ્દાનુપ્રાસ અલંકાર કે યમક। એનું નામ છે યમક, ટૂંકમાં એને બે નામથી ઓળખવામાં આવે છે। હવે શબ્દાનુપ્રાસ કોને કહેવાય? તો જે અલંકારમાં એકનો એક શબ્દ ફરીથી આવતો હોય એને શબ્દાનુપ્રાસ કહેવાય। દાખલા તરીકે અહીંયા આવ્યું છે કે જવાની, તો જવાની છે, તો જવાની જવાની આવ્યું। બીજું એક ઉદાહરણ છે કે અખાડામાં જવાના મે ઘણી વાર અખાડા કર્યા છે, તો અખાડા અખાડા બે શબ્દ આવ્યો। એકનો એક શબ્દ સમૂહ વારંવાર બીજી વાર આવતો હોય એને શબ્દાનુપ્રાસ અલંકાર કહેવામાં આવે છે। હવે ત્રીજો અલંકાર છે અંત્યાનુપ્રાસ અલંકાર। અંત્યાનુપ્રાસ કોને કહેવાય? તો અંત્યાનુપ્રાસ અલંકાર એટલે જે અલંકારમાં છેલ્લે પ્રાસ આવતો હોય એને અંત્યાનુપ્રાસ કહેવાય। પ્રાસ પહેલાં કોને કહેવાય સમજીએ તો વિદ્યાર્થી મિત્રો, પ્રાસ એટલે આપણે બોલીએ છીએ રોજિંદા જીવનમાં ખાધું પીધું, ચા પાણી, પાછલા શબ્દો જે વપરાય છે એને પ્રાસ કહેવાય છે। જુઓ એક ઉદાહરણ છે કે જેની જસોદા માવલડી ચરાવે ગોકુલ ગાવલડી। હવે છેલ્લે બે શબ્દો છે, જુઓ, માવલડી અને ગાવલડી, એટલે એને અંત્યાનુપ્રાસ કહેવાય। છેલ્લે અંત્ય એટલે છેલ્લું, છેલ્લે પ્રાસ આવે છે એટલે એને અંત્યાનુપ્રાસ કહેવાય છે। અને હવે ચોથો અને છેલ્લો અલંકાર જોઈએ તો એ પ્રાસ સાંકળી અલંકાર। હવે પ્રાસ સાંકળી અલંકાર વિદ્યાર્થી મિત્રો કોને કહેવાય? તો જે અલંકારમાં વચ્ચેના શબ્દો વચ્ચે પ્રાસ મળતો હોય, વચ્ચે પેલા બે છેલ્લે હતો અંત્યાનુપ્રાસમાં, આમાં પ્રાસ સાંકળી એટલે વચ્ચે પ્રાસ મળે એને પ્રાસ સાંકળી અલંકાર કહેવાય। દાખલા તરીકે વચ્ચેના અલંકારનો પ્રાસ જોઈએ, વિદ્યા ભણ્યો જેહ તેહ ગેર વૈભવ રૂઢો। તો વચ્ચે શબ્દ આવે છે, જુઓ, જેહ અને તે, એટલે વિદ્યા ભણ્યો જે તે ગેર વૈભવ રૂઢો। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે પરીક્ષામાં એક ગુણના અલંકાર પૂછાય છે અને એમાં વર્ણાનુપ્રાસ સૌથી વધારે પૂછાતો હોય છે। આજે આપણે વર્ણાનુપ્રાસ, શબ્દાનુપ્રાસ, અંત્યાનુપ્રાસ અને પ્રાસ સાંકળી ચાર અલંકારો વિશે સરસ મજાનો અભ્યાસ કર્યો। તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં આ ચાર અલંકારમાંથી ગમે તે એક અલંકાર બોર્ડની પરીક્ષામાં એક ગુણનો પૂછાય છે તો એના આપણે ઉદાહરણો ખાલી સમજવાની જરૂર છે,
એ વ્યાખ્યા સમજશો તો એની અંદરથી આપણને બધી માહિતી મળી જશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.